આ વિડીયોમાં આગળ હું લાલ દરવાજે ગઈ હતી શોપિંગ કરવા માટે, એ ડિટેલ્સ જોશો. અને વચ્ચે રસ્તામાં સાઈમાગ મંદિર આવ્યું છું BAPSનું, તો એમની ડિટેલ્સ તમને જોવા મળશે. હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચાહત કી દુનિયા. તમે પણ મજામાં હશો, હું પણ મજામાં છું. આજે હું આવેલી છું ત્રણ દરવાજા શોપિંગ કરવા માટે. તો મેં અહીંયા ચાવી બનાવી છે, જે ઘરના લોકની ચાવી બનાવે છે, કે આપણે ડુપ્લિકેટ ચાવી એ બનાવી છે. અને ત્યારબાદ અમે રિલીફ રોડ ઉપર શોપિંગ કરવા માટે આવેલા છીએ, જે સર્વોદય કોમ્પ્લેક્સમાં જે અહીંયા છે ને. આપણે બધું શું કહેવાય કે ઇલેક્ટ્રોનિક આઈટમ સારી આવે છે, એટલે અમે આઈપેડનું કવર લેવા માટે આવ્યા હતા. અને બીજું અમારે છે ને મેકબુકનું કવર જોઈતું, ત્યાં પછી તે શું લીધું, આ તારા આઈફોનનું કવર લીધું છે. બહુ મસ્ત મળે છે, અવનવી વેરાયટીમાં મળે છે. જો તમારે પણ લેવું હોય તો તમે પણ આ શોપની વિઝિટ કરજો. અને હવે અમે આવ્યા છીએ ત્યાં ફેમસ લચ્છી પીવા માટે, જ્યાં જ્યુસ સેન્ટર છે. હવે અમે આ જો સેટ કરીએ છીએ કે શું લેવું. અને આ અહીંયા ચાર રસ્તા ઉપર જ છે, આપણે રિલીફ રોડ ઉપર, મસ્તી કરીને છે આ શોપનું નામ. અને પછી તે શું મંગાવ્યું હતું, ફાલુદા. અને મેં મંગાવ્યું હતું મેંગો, મેં મંગાવ્યું હતું મોસંબીનું જ્યુસ. અને પછી મેં અંદર લઈ કીધું થોડું મને પણ આપને, એટલે પછી અમે બંને શેર કરી અને પીધું. એટલે કે મારું તો મેં જ્યુસ નહોતો પહેર્યો, કે મને આઈસ્ક્રીમ ખાટો થઈ જાય એટલા માટે. અને ત્યાં સારી શોપ છે અને આ ફેમસ છે ત્યાં રહેવા. અને ગરમી બહુ હતી યાર, એને ગરમી હતી, બહુ જ ગરમી હતી, એટલે ઠંડક કરી લીધી એટલે બહુ મજા આવી ગઈ. હા તો બરોબર છે. અને ચાલો હવે અમે આ ફાલુદા ખાઈ લઈએ. અને સરસ હતું, જો આઈસ્ક્રીમ નાખેલું છે અંદર. અને ત્યાં તો એ ભાઈએ પછી અમને પાછળથી કીધું અંદર તમે હલાવો, અંદર છે ને એ ચાસની નીચે હતી એવું કીધું આઈસ્ક્રીમ અંદર. અમને તો એમ હતું કે આ સીધું ખાવા જ મળવાનું, બરોબર છે, કારણ કે બધી જગ્યાએ અલગ અલગ વેરાયટી હોય છે. અને આ હેલ્મેટ તો સાથે જ અમે રાખીએ છીએ ઓલવેઝ. હવે આપણે આઈસ્ક્રીમ માણીએ. અને પછી આ આવી ગયું મારું જ્યુસ, એટલે મેં નારંગીનું જ્યુસ પીધું. અને બસ પછી અમે થોડી ઠંડક કરી લીધી અને હવે પાછા શોપિંગ કરવા માટે જોઈશું. ત્યાર પછી અમે છે ને બધી સ્ટેશનરીની આઈટમ લેવી હતી, એટલે કે ફાઇલ્સ લેવી હતી, થોડા કવર લેવા હતા, એવું બધું અમે અહીંયા તમે જો આ PDF પ્રિન્ટર છે, ત્યાં આપણે આધાર કાર્ડનું, અંદલીના આધાર કાર્ડની પેલું સ્માર્ટ કાર્ડ કરવાનું હતું એ જોયું. અને હવે ક્યાં આપણે આવી ગયા, હવે લાલ દરવાજા મેઇન શોપિંગમાં. અને ત્યાં જુઓ તમે શું અવનવા કપડા, નવી કપડાં મળે, શૂઝ, પછી જ્વેલરી બધી મળે છે, ઇમિટેશનની આઈટમ્સ મળે છે, પર્સ, બેગ, જે જોઈએ બધું મળે છે ત્યાં. અમે આ રીતે જો માર્કેટમાં ગયા, પબ્લિક કેવી રીતે બધા ફરે છે ને, અને બધા પોતપોતાના બજેટમાં ત્યાં ખરીદી કરે છે. પણ અહીંયા છે ને ભાવ કરતા આવડવું જોઈએ, કેટલા કે પછી 400 નું, 400 હોય તો ડબલ જ હું કહી દઈએ, એટલે આપણે એને હાફ કરી દેવાના, એટલે તમે નગર છેતરાઈ જાઓ. હવે અમે આ એરિયા આવી ગયો છે જ્યાં આજુ લેડીઝના કપડાં સરસ મળતા હતા. અંદર છે લાલ દરવાજાની અંદર આપણે માર્કેટમાં જઈએ ને, ત્યાં આવું બધું અવનવું છે, તમે જોયા જ કરો બધું. એટલે આ જે તમને બધા કુર્તાને દેખાય છે ને, એ બધું એઝ અ ડુપ્લિકેટ હોય છે, પણ આપણે ઓછા ભાવમાં આવે. ત્યાં સાડીઓ પણ બહુ સરસ મળે છે, અને ટીશર્ટો, જીન્સ ને બધું બહુ મસ્ત મળે છે, કુર્તીઓ પણ બહુ ફાઇન મળે છે. અને જે જોઈએ તે બેડશીટો બધું લાલ દરવાજે બધું મળી રહે છે, ટોટલી ઘરની ઘર વખરી બધી મળી રહે છે. તો બહુ શોપિંગ કરવાની બહુ મજા આવે છે. અને જો આ એક શોપ કઈ છે, આ બહુ મસ્ત છે, રૂમીઝ છે, જે બહુ ફેમસ છે. અને હા ઇમિટેશન જોરદાર મળે છે ત્યાં, તો બહુ ફાઇન છે ત્યાં. જો તમે હા તો તમે જોઈ શકો છો, અવનવી વેરાયટી છે ત્યાં, બધા બ્રાઇડલ માટે પણ બહુ સારું કલેક્શન હોય છે. તો
જો તમારે પણ લેવું હોય તો તમે પણ લાલ દરવાજા જજો અને આ શોપની વિઝિટ કરજો. ત્યારબાદ અમે પછી શૂઝ અને ચપ્પલ માટે ગયા હતા, જે લાલ દરવાજાની અંદર આ શોપ છે. તો ત્યાં પણ રિઝનેબલ પ્રાઇસ છે અને અવનવી વેરાયટીમાં ચપ્પલો મળે છે. તો આમના પણ અમે ડિસ્ક્રિપ્શન નાખીશું અને તમારે જો લેવી હોય તો તમે પણ જજો. અહીંથી અમે છે ને ચાહતના શૂઝ બીજા બહુ મસ્ત આવ્યા હતા અને આ જુઓ તમે એની વેરાયટી બહુ અફલાતું હોય છે અને બધી ટકે છે બહુ સરસ રીતે આપણે ત્યાં, અને ફેશનેબલ વેરાયટી બધી ટોટલી આપણને ત્યાં મળી રહે છે. અને ચપ્પલમાં તો પછી તમારે ટકવામાં પણ જોવું પડે નહીં, એટલી સરસ હોય છે. એટલે જૂતી ને બધું બહુ મસ્ત મળે છે અને બ્રાઇડલો માટે પણ બહુ સરસ મળે છે. તો તમે પણ ફેવરિટ ફૂટવેરની શોપ માટે જરૂર વિઝિટ કરજો. અને પછી તે શું લીધું? અને એરિંગ્સ, ત્યારબાદ અમે અંદર શોપ છે ત્યાંથી એરિંગ્સ લીધી છે. તો ત્યાં પણ અવનવી વેરાયટીમાં એરિંગ્સો મળે છે અને તમે જોઈ શકો છો બધું ટ્રેન્ડિંગ જ છે. લાલ દરવાજે જાઓ ને તમે તો ત્યાં લીંબુ સિકંજી 10 રૂપિયામાં મળે છે, તમે પીજો જ. બહુ મસ્ત આ ભાઈ આપે છે નિસ્વાર્થ ભાવે. તો બહુ મસ્ત હોય છે લીંબુ સિકંજી અને ગરમીમાં બહુ મજા આવી ગઈ છે લીંબુ સિકંજીની મોજ માણી. ત્યારબાદ અમે ફ્લાવરની શોપિંગ માટે ગયા હતા, તો ત્યાં પણ અવનવી વેરાયટીમાં ફ્લાવર્સ મળે છે. અને પછી અમે ફ્લાવરની શોપિંગ કરી અને ત્યારબાદ અમે સાઈબાગ મંદિરે દર્શન કરવા ગયા. હવે અમે પહોંચી ગયા છીએ સાઈબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે. ત્યાં મંદિરમાં અમે ઘનશ્યામ મહારાજના પહેલાં દર્શન કર્યા અને અદ્ભુત દર્શન થઈ ગયા અને એકદમ શાંતિનો અનુભવ થયો. અને ત્યારબાદ અક્ષર પુરુષોત્તમ મહારાજના અમે દર્શન કર્યા ગુણાત્યાન સ્વામી અને ગોપાળાન સ્વામીની સાથે. અને આજના વાગા તો આપણું અંતર મન મોહી લેવા અદ્ભુત હતા અને ખૂબ મજા આવી દર્શન કરવા માટેની. અને પછી ત્યાં બસ બધાની સુખ શાંતિની પ્રાર્થના કરી. અને આ છે ત્યાં બહારનો એરિયા, ત્યાંનો ગ્રાઉન્ડ એકદમ શાંતિમય વાતાવરણ હોય છે. તમે આ એક વાત વિચારવા જેવી છે કે આપણે આ એક અમદાવાદ સિટીની મધ્યમાં આવેલું છે આ મંદિર, એમ તો આટલી ગીચતાની વચ્ચે આ મંદિર આવેલું છે, પણ તમે મંદિરની અંદર જાઓ ને તમને અત્યંત શાંતિનો અનુભવ ત્યાં થાય છે અને એ એક પ્લસ પોઈન્ટ છે. અને ઓબ્વિયસલી ભગવાન હોય ને ત્યાં શાંતિ તો હોય જ એમ, ખાલી આપણે અંતરમાં શોધવાની જરૂર છે. અને આ આપણે શાસ્ત્રીજી મહારાજના દર્શન કર્યા, પરંતુ ત્યાં એમનો અત્યારે સંધ્યાકાળનો સમય હતો અને એક પછી એક બધા ભગવાનને થાળ ધરાતા હતા. અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજને અને એમના દર્શન આપણે કર્યા અને બધાની સુખ શાંતિ માટે આપણે પ્રાર્થના કરીએ. બસ બીજું તો શું જોઈએ, અને હંમેશા હસતા રહેવાનું. અને આગળ આપણે આ છે પ્રમુખ સ્વામી મહારાજનો ઝરૂખો અને એમની આગળ છે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના આપણે દર્શન કર્યા. અને આ છે મહાન સ્વામી મહારાજની લિફ્ટ, તે પણ એને પોતાના ચરણરથી પાવન કરેલી છે. અને ત્યારબાદ અમે હિંડોળામાં ભગવાનને ઝૂલાવ્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજને આપણે હિંડોળામાં ઝૂલાવીએ છીએ અત્યારે અંદલી ઝૂલાવે છે, એમનો પછી મારો વારો આવશે. એટલે અમે બંનેએ પછી એકબીજાનો વિડીયો શૂટ કર્યો અને આ આપણે ભગવાનને ઝૂલાવીએ છીએ. અને ભગવાનના કીર્તન પણ એટલા જ અદ્ભુત હોય છે હિંડોળાના, પણ અત્યારે ટાઈમ નથી, કોઈક વાર નેક્સ્ટ ટાઈમ તમને સંભળાવીશું એ પણ. અને ભગવાનને આ રીતે અમે પારણે ઝૂલાવ્યા અને એનો અદ્ભુત લાભ અમને આજે મળ્યો, એટલે અમને ખૂબ મજા આવી એમ.
અને બસ હવે અમે જઈશું અભિષેક કરવા માટે અને અભિષેક કરી અને થોડો પ્રેમવતીમાં નાસ્તો કરી અને થોડી સ્ટોરમાં શોપિંગ કરી પછી ઘરે જઈશું. હવે આપણે ચલો નીલકંઠવાણી મહારાજનું અભિષેક કરીએ. હવે અભિષેકનો અંજલીનો વારો છે અને હા, આજે એક આમ જોઈએ તો ભૂલ ના કહેવાય, કારણ કે અમારો કોઈ પ્લાન નહોતો વચ્ચે મંદિરનો, પણ વચ્ચે મંદિર આવ્યું એટલે અમે દર્શન વગર આગળ ના જઈ શકીએ. એટલે અમે અહીંયા લાલ દરવાજા શોપિંગ માટે હું એમની સાથે ગયો હતો અને પછી અહીંયા આપણે મંદિરે આવ્યા છીએ એટલે જરા વસ્ત્ર પરિધાનની અંદર થોડું કેવડાવતું હતું, એટલે મીન્સ કે કપડાં તો ફૂલ જ પહેરેલા હતા એમણે, પણ મંદિરે અમે યુઝવલી આવા કપડાં પહેરીને જતા નથી. એટલે આ તો વચ્ચે મંદિર આવ્યું એટલે અમે દર્શન માટે તો અમે ગયા અને એ અમારી આમ અનાયાસે ભૂલ જ કહેવાય, પણ આમ ભૂલ ના કહેવાય. એમ મંદિરના દર્શન માટે ગયા હતા અને આ કપડાં પહેર્યા, નહીં તો અમે કોઈ દિવસ પહેરતા નથી. અને આ છે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, ત્યાં દર્શન એના થયા. નીલકંઠવાણી મહારાજની અદ્ભુત પ્રતિમા હતી જે પુલાશ્રમમાં તપ કર્યું, તેમનું સ્ટેચ્યુ હતું. અને આગળ અમે આ અક્ષરડેરી ગોંડલ ગુણાતીત સ્વામી મહારાજના દર્શન કર્યા અને એમના પછી અમારા વાલા ગુરુજી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની અદ્ભુત પ્રતિમા છે. તમે સાઈબાગ જાઓ તો આ મંદિરના દર્શન અવશ્ય કરજો. અને આ છે આંબલીવાળી પોળ અને ત્યાં શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની શાલ ઉઠાડી અને સંસ્થાના પ્રમુખ બનાવ્યા હતા અને આ સભા મને બહુ અદ્ભુત છે. હવે અમે પહોંચી ગયા છીએ પ્રેમવતીની અંદર. અમને થોડી ભૂખ લાગી હતી એટલે જમવા માટે અને અમે અહીંયા ખાઈ રહ્યા છીએ. હવે જોઈએ તો અમે મંગાવ્યું છે ઇડલી સંભાર અને મંચુરિયન, અને અમે બંને ઇડલી સંભાર અને મંચુરિયન માણ્યું અને નાસ્તો કર્યો અને આ બ્લોગનો પણ અહીં અમે કરીએ છીએ એન્ડ. અને મળીએ તમને નેક્સ્ટ બ્લોગમાં. જો અમારો બ્લોગ તમને સારો લાગતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. ટેક કેર. જય સ્વામિનારાયણ.